समाचार मळी रह्या छे। एमबी शाह कमिशन रिपोर्ट गृहमां रजू करायो होवाना समाचार गांधीनगरथी मळी रह्या छे। रिपोर्टनो अभ्यास करवामां आवशे रमणलाल बोरा द्वारा जणाववामां आव्युं छे। विधानसभा गृहनो आजे छेल्लो दिवस छे। नरेन्द्र मोदीना सीएम कार्डमां रचायुं हतुं एमबी शाह कमिशन। रिपोर्ट मुद्दे केटलाक दिवसथी गृहमां धमाल पण थती हती। विरोध पक्ष द्वारा तेमनो विरोध पण करवामां आवी रह्यो हतो। मोदी सरकारना कथित भ्रष्टाचार मुद्दे आ कमिशन रचायुं हतुं। शाह कमिशनना रिपोर्टमां सरकारने क्लीन चीट मळी हती। आ रिपोर्ट आजे गृहमां रजू करायो छे। नितिन पटेले एमबी शाह कमिशननो रिपोर्ट गृहमां रजू कर्यो छे। 20 वोल्यूम अने 5000 पानानो रिपोर्ट एमबी शाह कमिशननो आ रिपोर्ट छे। विधानसभा गृहनो आजे छेल्लो दिवस छे त्यारे एमबी शाह कमिशननो रिपोर्ट आजे गृहमां रजू करायो छे। रिपोर्टनो संपूर्ण अभ्यास करवामां आवशे तेवुं रमणलाल बोरा द्वारा जणाववामां आव्युं छे। महत्वनुं छे नरेन्द्र मोदीना सीएम कार्डमां एमबी शाह कमिशन रचायुं हतुं। વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે એમબી શાહ કમિશન રિપોર્ટ અંગે જો વાત કરવામાં આવે, વિધાનસભામાં જે રીતે આજે મૂકવામાં આવ્યો છે, આ પહેલા પણ વિરોધ પક્ષ દ્વારા તેમનો વિરોધ કરાયો હતો। શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલે અનેક આરોપ પણ સરકાર પર લગાવ્યા હતા। હવે રમણલાલ બોરાએ એવું જણાવ્યું છે કે આ રિપોર્ટનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે। માહિતી આપશો? ચોક્કસથી, ખાસ કરીને મનીષા, વાત કરવામાં આવે તો જસ્ટિસ એમબી શાહ કમિશન અને તેનો જે રિપોર્ટ છે, જે કથિત ભ્રષ્ટાચારનો જે આક્ષેપ લાગ્યો હતો, ત્યારબાદ જે તેની જે તપાસ થઈ હતી, તપાસ બાદ જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જે સરકારમાં રજૂ તો થયો હતો પરંતુ જે ગૃહમાં તેને મૂકવામાં ન આવ્યો હતો। છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસ તેને લઈને વિરોધ કરી રહી છે, ત્યારે આજે સરકારે જે છે તેને જે ગૃહમાં રજૂ કરી દીધો છે, મેજ પર મૂકી દીધો છે। મહત્વની બાબત છે કે આજે 5500 પાનાનો રિપોર્ટ છે, રિપોર્ટ મૂકવામાં આવ્યો છે। તેની જે અંગેની જાહેરાત અગાઉ જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં કરી હતી, અને તેમણે એમ પણ કહ્યું હતું કે અધ્યક્ષે આ મામલે 23 માર્ચના રોજ એક પત્ર પણ મુખ્યમંત્રીને લખ્યો હતો અને આ રિપોર્ટ ગૃહમાં મૂકવા માટે કહ્યું હતું। તો ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ જે બાબતે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે, તે તમામ મુદ્દાઓ પર જે છે સરકાર જે પોઝિટિવ પગલા સાથે આગળ વધી રહી છે, પરંતુ જે આ કમિશનનો રિપોર્ટ મુકાયો છે, 5 વર્ષના લાંબા સમય બાદ ગૃહમાં મુકાયો છે, એટલે કે પબ્લિક થઈ ગયું છે આ ડોક્યુમેન્ટ। જે 20 વોલ્યુમની જે 5500 પાનાનો આ જે રિપોર્ટ છે, જે કથિત જે ભ્રષ્ટાચાર હતો, ભ્રષ્ટાચારના આક્ષેપો હતો, તેને લઈને જે કમિશન રચાયું હતું તેની તપાસ કરવામાં આવી હતી। હવે આ રિપોર્ટ જ્યારે ગૃહમાં રજૂ થઈ ગયો છે, તો આ રિપોર્ટની જે તપાસ છે, એ તપાસ પણ જે અભ્યાસ પણ કરવાની જાહેરાત ગૃહમાં કરવામાં આવી છે। જી મનીષા, બિલકુલ મેહુલ, આપનો આભાર સમગ્ર માહિતી માટે। એમબી શાહ કમિશન રિપોર્ટ આજે વિધાનસભા ગૃહમાં મેજ પર મૂકવામાં આવ્યો છે। રમણલાલ બોરાએ જણાવ્યું છે કે આ રિપોર્ટનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે। 5000 પાનાનું આ રિપોર્ટ છે।